वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગ બાવીસમો ભગવાન શ્રીહરિ રાજા રણજીતસિંહને ફરીવાર મળ્યા છે હવે ફરીવાર પ્રભુ હિતની વાત કલ્યાણની વાત કરશે ત્યાંથી છૂટા પડી અયોધ્યા પધારશે અને ત્યાંથી મુક્તનાથ પ્રભુના દર્શન કરવા કાળા પર્વત એટલે કે બ્લેક હિમાલય નેપાળનો જે ભાગ છે એ બાજુ ભગવાન શ્રીહરિ પ્રયાણ કરશે એ કથા આપણે આ તરંગમાં સાંભળીશું સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે શ્રીહરિ કહી બાત જો श्रवणसुनी नृपते अन्तर्भये आराम अति आमगन भये मन ए श्रीहरि जो श्रीहरि कहि बात बातजो श्रवणसुनी नृपतेः અંતર ભયે આરામ અતે મગન ભયે મન એ સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે હે ઉત્તમ રૂપ ભગવાન શ્રીહરિએ જે વાત કહી તેને રાજા રણજીતસિંહે સાંભળી અંતરમાં અતિ શાંતિ થઈ અને મનમાં ખૂબ જ પ્રસન્ન થયા અને અંતે તો એ વાત સત્ય છે ભગવાન અને ભગવાનના સંતની વાત એટલે કે જે વાતમાં ભગવાનની મૂર્તિનો સંબંધ હોય સાધુ વાત કરે તો કોની કરે ભગવાનની કરે જે વાતમાં ભગવાનની મૂર્તિનો સંબંધ છે એ વાતમાં જ ખરેખર શાંતિ છે કહેવાય છે ને ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી અને ભગવાનની વાત જેવી બીજી કોઈ વાત નથી ખબ સરસ લખ્યો છે અને ભગતની નાત જેવી બીજી કોઈ નાત નથી ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી અને ભગવાનની વાત જેવી બીજી કોઈ વાત નથી અને ભગતની નાત જેવી બીજી કોઈ પાછી નાત નથી સમજાય તો રાજાને અતિ આનંદ અતિ શાંતિ થઈ પછી રાજાએ હાથ જોડીને કહ્યું આપ નિર્બંધ યોગી છો હું તો મહામોહની ખૂંચવણી ભરી જટિલ ઝાડમાં ફસાઈને બંધાઈ ગયો છું મેં આપનું શરણું લીધું છે હવે આપ હવે આપના નામનું જ રટણ કરું છું અને આપને જ આધીન થયો છું હવે તો આપ જેમ કરશો તેમ થાશે આપની આ મૂર્તિ દિનરાત મારા હૃદયને મધ્યે રહે રાજ્ય સંપત્તિ સુખ અને ઘર એ બધામાં દિન પ્રતિદિન અનિત્યતા સમજાય આવી રણજીત સિંહ સિંહે પ્રાર્થના કરી તવ શરણ હમલી તુમ્હારો રટત હૈ નામ હમ તુમ્હારે ભય આધી તુમ કરો સો હો અબ તુમ કરો સો હો અબ તુમરી મૂર્તિ એ

બસ હવે કૃપા કરો હું તો માયામાં ફસાયેલો જીવ છું મોહની ગાઢ નિદ્રામાં સુતેલો અજ્ઞાની પામર પતીત તુચ્છ જીવ છું મારામાં એવી શક્તિ મારામાં એવી બુદ્ધિ મારામાં એવું જ્ઞાન નથી આ માયાની મોહ જાળમાંથી હું છૂટી શકું એટલા માટે તો તવ તુમ્હારો રટત હે નામ હમ એટલા માટે શાસ્ત્ર એમ કહે છે સુખ આવે ત્યારે પણ ભગવાનનું નામ દુઃખ આવે ત્યારે પણ ભગવાનનું નામ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને દમ જ્ઞેયમ દેહાવસાન ઈદાપ્ય ગોવિંદો દર માધવે ગોવિંદ દામો દર માધવે ડાયો માણસ સુખ આવે તો પણ સ્મરણ કરે દુઃખ આવે તો પણ સ્મરણ કરે બસ પ્રભુ એટલા માટે તો તમારે શરણે આવ્યો છું તમારું નામ રટું છું તમને હું આધીન છું અબસો પદયા ઈસ જીવન કા સબભાર તુરે હાથો મે હે હાર તુમારે હાથો મે હે જીત હાથો તુમરે આપણી જાતને ભગવાનની પપેટ બનાવી દો કઠપુતળી બનાવી દો શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે શ્યામ તારી બંસી થઈને બજવું છે જગ મારે સુર ક્યાં કેવા છેડવા એ જોવાનું એ જોવાનું તારે મોટા મોટા સંતોનો આ મત છે આપણે માનીએ છીએ પ્રભુની મરજી વિના તરણું પણ તૂટતું નથી આપણે માનીએ છીએ પણ આપણે જ્યારે કામ કરવા બેસીએ છીએ ને ત્યારે આપણો અહંકાર આપણું કરતૃત્વપણું અહંકાર વિમૂઢાત્મા કરતા હમ્ય તે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં એમ કહે છે જીવમાં અહંકાર પડ્યો છે એટલા માટે વારંવાર એને એમ થાય છે હું કરું છું હું કરું છું એ હું કરું હું કરું એ જજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે એ જે ગમ્યું જગતનું મારા દેવ જગદીશને દેવ જગદીશ ને તે તણો ફોક ખર ખરો કરવો માણસ દુખી થાય છે ને આની એક જ એક જ આની દવા છે એક જ દવા બસ એને કરતા પણ હું છે એટલે દુઃખ થાય છે ફેક્ટરી સળગી જાય ને તો એ નોકર હોય ને ચાકર હોય ને એને બહુ દુઃખ ન થાય માથા ન પછાડે કોણ પછાડે માલિક હોય અને ફેક્ટરીમાં કરોડો નો ફાયદો થાય તો પણ પેલો નોકર ચાકર છે ને ફૂલાઈને દડો ન થઈ જાય કેમ કારણ નોકર છે એમ આ સંસારમાં મહેમાન બનીને રહેતા શીખીએ આ સંસારમાં મુનીમ બનીને રહેતા શીખીએ ને તો મહારાજની મહેર મહેર ને મહેર આપણે ભગવાનનો હોદ્દો લેવા જઈએ છીએ માલિક તો એક જ છે પતિ એમ માને પત્નીનો ધણી હું છું ખોટી વાત છે ખરેખરો દાવ આવે છે ને ત્યારે દુનિયાના દરેક પતિને સમજાઈ જાય છે આ પત્ની મારી નથી પિતા એમ માને છે આ પુત્ર મારો છે પણ પિતાની ભૂલ છે ખલીલ જીબ્રાને એટલા માટે કહે દરેક પિતાએ યાદ રાખવા જેવી વાત કે આ સંતાન મારું નહીં ભગવાને મને સાચવા આપ્યું છે અને મારે એને ભગવાન સુધી પહોંચાડવાનું છે આટલી જ વાત જો માતા પિતાને સમજાઈ જાય ને આપણે એમ માનીએ છીએ આ મારું આ મારું આ મારું હું અને મારું એનાથી મોટું અજ્ઞાન નથી એનાથી મોટું બીજું માયાનું સ્વરૂપ નથી બસ પ્રભુ આજના સે પ્રભુ મારી એક જ પ્રાર્થના તારું કરતા પણ મનાય તુહી તુહી અખંડ થાય તુહી તું અખંડ થાય તું તુહી તુહી સુખાયું તો પણ પ્રભુ તમારી કૃપા દુઃખ આવ્યું છતાં પણ પ્રભુ તમારે કંઈક અમને શીખવાડવું હશે કેવી સરસ રાજાએ પ્રાર્થના કરી પ્રભુ હવે મને સમજાણું જે રાજાના હૃદયમાં જગતની વાસનાઓના તરંગો ઉછળતા હતા આગળ મહારાજે કહ્યું તમે અમારી પાસે આવ્યા છો તે પણ સંસારના ભોગ મેળવવા માટે આવ્યા છો એ રણજીતસિંહ મહારાજ હવે પ્રભુને પ્રાર્થના કરે છે તુમ્હારી મૂર્તિ એ નિસદિન રહો મમ ઉર બિચ રાજ સંપત સુખ ગે દિન દિન હોવે અનિત સબ દિન દિન હોવે હે પ્રભુ બસ એટલી જ કૃપા કરો તમારી આ મૂર્તિ હૃદયમાં આવે પણ મને સમજાઈ ગયું ક્યારે આવે હૃદયમાં જગ્યા થાય ત્યારે જગ્યા ક્યારે થાય રાજ સંપત્તિ સુખ અને ઘર પરિવાર આ બધામાં અનિત્યપણું નાસવંતપણું દેખાઈને તો જ ભગવાનની મૂર્તિ હૃદયમાં આવે આટલી જ વાત સમજવાની છે આશીત ભગત આટલી જ ભગવાન સત્ય છે અને જગત અસત્ય છે ભગવાન નિત્ય છે અને જગત અનિત્ય છે ભગવાન સ્થિર છે અને જગત અસ્થિર છે ભગવાન અવિનાશી છે અને જગત વિનાશી છે જગત એટલે આપણે બધા જગતે આ જે કંઈ દેખાય છે તે બધું આ મકાન આ મંદિરો આ બધું જ માત્ર પરમાત્મા અને આત્મા આ બે તત્વ સત્ય છે પણ જે સત્ય છે સમજાતું નથી સત્ય છે દેખાતું નથી અને અસત્ય છે એટલું બધું દેખાય છે એટલું બધું તગડું થઈને આગળ આવ્યું છે માની લીધું છે હા રણજીત રણજીતસિંહ રાજાને પહેલી વાર મળ્યા ત્યારે મહારાજે બહુ ઠપકો આપ્યો હતો અરે રાજા તમે તો ભોગી છો અમે યોગી છીએ તમે હાથી ઉપર સવારી કરનારા છો અમે પગપાળા ચાલનારા છીએ તમે તો જમીન ઉપર વિચારનારા ભૂચર છો અમે આકાશમાં ઉડનારા ખેચર પંખી સમાન છીએ તમારે ને અમારે બને નહીં ખૂબ ઠપકો આપ્યો પણ રાજાએ નિર્માની થઈને કડવી દવાને પણ પ્રેમથી પીધી કડવી વાતને પણ હિતની માનીને સાંભળી મહારાજનો રાજીપો થયો કયું અમારી આ વાત યાદ રાખશો એ પ્રમાણે કરશો તો ફરી મળશું અને રાજા ઉપર કરુણા કરી ભગવાન શ્રીરી ગંગોત્રીની યાત્રા કરી ફરીવાર હરિદ્વારમાં ભેગા થયા હવે દયા કરી પેલા ધોકો માર્યો એની વાસના દૂર કરી હવેને સમજાઈ ગયું એટલે હવે મહારાજ કૃપા કરીને જે વાત કરે છે સાંભળવા જેવી છે રાજાએ પ્રાર્થના કરી પ્રભુ આ જગતનું અસત્યપણું અનિત્યપણું મને સમજાય એવી કૃપા કરો રણજીતસિંહ રાજાને શાંતિ થાય એટલા માટે વરણીરાજ ત્યાં બે દિવસ રહ્યા કૃપા કરીને કરીને કૃપા બે દિવસ રહ્યા તેને ખૂબ જ હેતથી વાત કહી જેને લીધે તેનો મોક્ષ થાય હવે શું વાત કરી જુઓ જે મનુષ્ય ધર્મમાં ભાવના એટલે કે મતી રાખે છે તેની લોકમાં બધે કીર્તિ થાય છે તેમાં ધર્મ તો અનંત પ્રકારનો છે ગણતા ગણતા તેનો ભાર આવતો નથી જે ધર્મ માત્રનું મૂળ છે એવા ધર્મને રાખવો જોઈએ તે ધર્મ હું તમને કહું છું કે જે ગુપ્તમાં પણ અતિ ગુપ્ત છે ભગવાન શ્રીહરિ રાજાને કહે છે ધર્મ રખત જોઈ લોક કીર્તિ હોવત સોઈ ધર્મ મે રખત હે જોઈ લોક કીર્તિ હોવત સોઈ તામે ધર્મ હે અનંત પ્રકારા તામે ધર્મ હે અનંત પ્રકારા ગિનત તે હે આ આતન પારા ગિનત તે હે આતન પારા અનંત ધર્મ છે ગણતા પાર આવે નહીં એટલા બધા ધર્મ છે મહાભારતમાં આ જ વાત ઘણી જગ્યા આવે છે આપણા ઘણા શાસ્ત્રોમાં આ વાત ઘણી જગ્યા આવે છે કયો ધર્મ એક સરહદ ઉપર ઊભેલો સૈનિક એનો ધર્મ છે પાંચ જણાને મારી નાખે એને દેશની સેવા કરી ગણાય સરહદની રક્ષા કરી ગણાય આલોક અને પરલોકમાંનું ફળ સારું થાય સરહદ ઉપર ઊભેલો માણસ કોઈને મારે છે એ ધર્મ છે યુદ્ધના મેદાનમાં ગયેલો માણસ સ્વજન સંબંધી સ્નેહી બધાને મારે છે એ ધર્મ છે તો એ જ માણસ ઘરમાં આવે ગામમાં આવે પરિવારમાં આવે ને કોઈને મારે તો અધર્મ થઈ ગયો શું છે ધર્મનું તત્વ શ્રુતિર્ભિન્ના સ્મૃત્યોપી ભિન્ન મુનીર્ય વચ પ્રમાણમ ધર્મ તત્વ નિહિં ગુહાયામ મહાજનો એન ગત સપંથા એટલા માટે મહાભારતમાં એમ કહેવામાં આવ્યું શાસ્ત્રો પણ અનંત છે શાસ્ત્રોમાં કહેલા ધર્મો પણ અનંત છે કયા શાસ્ત્રની વાત સાંભળવી કયા સંતની વાત માનવી એટલે આ ધર્મનું તત્વ ઊંડી ગુફામાં પડેલું અંધારામાં છીપાયેલું રત્ન હોય એના સમાના ધર્મનું તત્વ ગહન છે ગુપ્ત છે અતિશય એને સમજવું એને મેળવવું અઘરું છે એક જ રસ્તો છે મહાજનો એન ન ગત સપંથા એટલા માટે જે મહાપુરુષની પ્રાપ્તિ થાય એ મહાપુરુષ જે આજ્ઞા કરે એ મહાપુરુષની જે ઈચ્છા હોય એની ઈચ્છા પ્રમાણે એના પગલે પગલે ચાલે ને એના કરતા શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી ધર્મને સમજવો અઘરો છે મુકેશભાઈ અમે ધર્મના જગતમાં રહ્યા છીએ ને હમણાં બે દિવસ પહેલાં સવારે નિષ્કામ સ્વામીએ સરસ વાત કરી હતી ખૂબ સરસ વાત કે ઇન્ડિયામાં વાતે વાતે માણસને ખોટું લાગી જાય જ્યારે આ દેશમાં દરેક માણસ એટલા પ્રેક્ટિકલ બની ગયા છે આપણને દેખાય મુખ્ય યજમાન હોય કે નાના નાનો હરિભક્ત મંદિરમાં હોય કોઈને ક્યારે ખોટું લાગે એવું દેખાય નહીં ઇન્ડિયામાં મુખ્ય યજમાન હોય ને કેટલો સાચવો પડે કેટલો ફૂલાવો પડે કેટલું એનું રાખવું પડે તોય એને ઓછું પડે અને અમેરિકામાં મુખ્ય યજમાનને તમે યાદ કરો ન કરો આપણે આટલા વર્ષોથી આટલી બધી પ્રવૃત્તિ કરીએ છીએ પણ એક દાખલો એવો સાંભળવા નથી મળ્યો આપણા લોયાધામ પરિવારમાં નાની સેવા કે મોટી સેવા કોઈએ કરી હોય કે ખોટું લાગ્યું હોય એક દાખલો સાંભળવા નથી મળ્યો આ દેશની સમજણ પાયામાં એવી છે આપણા પરિવારને લીધે થયું એવું ન કહી શકીએ પણ આ દેશની એક સમજણ એવી છે પછી આ સત્સંગ મળ્યો પછી સંતો મળ્યા એ વાત સમજાઈ ગઈ એ વાત પાકી થઈ ગઈ ધર્મમાં રહીને ધર્મને સમજવો અઘરો છે અતિશય અઘરો છે ક્યારેક ક્યારેક એમ લાગે ઘોર કળી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને પંડિતોએ વિદ્વાનોએ જ્ઞાની માણસોએ આ ધર્મને એટલો જટિલ બનાવી દીધો એટલો વિચિત્ર બનાવી દીધો એમ કહી શકાય ધાર્મિક બીમારીથી પીડાતો આ દુનિયામાં મોટા ભાગનો સમાજ છે અત્યારે જિહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એના મૂળમાં શું છે કેડ ઉપર બોમ્બ બાંધી માણસ મરવા તૈયાર થાય છે એના મૂળમાં કયું તત્વ છે શું એના મગજમાં કેવી રીતે નાખવામાં આવે છે તમે ઊંડા ઉતરો ને ટૂંકમાં સ્વામી વિવેકાનંદ કહેતા આટલી વાત જ સમજવા જેવી છે આપણા ગુરુજી પણ આ બહુ વાત કરતા દાદા ગુરુજીનું તો સૂત્ર હતું દાદા ગુરુજીએ ગુરુજીને કહ્યું હતું કે બેટા સોય જેવો થજે કાતર જેવો ન થતો સોય જેવો થજે કાતર જેવો ના થતો દાદા ગુરુજી ગુરુજીને કહેતા કે જ્યાં જાઓ જે જગ્યાએ જાઓ ત્યાં સોય જેવું કામ બે કપડાં છૂટા પડી ગયા હોય પણ સોયને દોરો આવે ને તો છૂટા પડેલા કપડાને ભેગા કરે સોય જેવું કામ કરજો કોઈને જોડવાનું કામ કરજો કાતર જેવું કામ કોઈને તોડવાનું છૂટા પાડવાનું ન કરતા સ્વામી વિવેકાનંદ એટલા માટે કહે કે જોડે એનું નામ ધર્મ અને તોડે એનું નામ અધર્મ નથી લાગતું આજે તોડનારું તત્વ વધી ગયું છે વધી ગયું છે મુકેશભાઈ કેવા કેવા ફાટાઓ કેવા કેવા હોટલમાં બધા ભેગા થાય વિમાનમાં બધા ભેગા થાય અમે એ મંદિરમાં પગ ન મૂકીએ અમે ત્યાં જઈએ નહીં અમે સ્વામીનું નામ લઈએ નહીં આજે ઝેર માણસના મનમાં ઘરી ગયું છે ને આ ક્યારેય કલ્યાણ ન કરે ભગવાન હરિ શું કહે છે હે રાજન ગુપ્તમાં ગુપ્ત ધર્મનું તત્વ છે અત્યંત સૂક્ષ્મ છે એને જાણવું અઘરું છે પણ હું રાજી થયો છું તમારા ઉપર એટલે ધર્મની વાત કરું છું સાંભળો આ દુનિયામાં રાજા માત્ર કહેવાય છે તે બધા ઇતિહાસ પુરાણના ગ્રંથોમાં લખાયા છે તે ગ્રંથોમાં જે ઘણા યશસ્વી રાજા થયા છે તેમની રીત લખી છે અને જે રાજાઓ અપકીર્તિ રૂપ થયા છે તે બધાની રીતિ લખી છે યશસ્વી અને અપકીર્તિવાળા બંને રાજાઓનો વિચાર કરીને અંતરમાં તપાસ કરવો જોઈએ અને પછી જે યશસ્વી રાજાઓ થયા છે તેનો માર્ગ ઉત્સાહથી સ્વીકારવો જોઈએ રાજાનો ધર્મ સમજાવે છે એટલે મહારાજ એમ કહે છે ઇતિહાસમાં બધા રાજાઓના ઇતિહાસો નોંધાયા છે લખાયા છે એમાં યશસ્વી એટલે કીર્તિવાળા અને અપકીર્તિવાળા બંને પ્રકારના રાજાઓ થયા એમાં ડાયા રાજાએ જ્ઞાની અને સુગ્ન રાજાએ જે યશસ્વી રાજાઓ થયા એ કયા માર્ગે ચાલ્યા એનો માર્ગ સ્વીકારવો જોઈએ ઉત્સાહથી સ્વીકારવો જોઈએ હું ઘણી વાર કથામાં કહું છું ને ઘણી વાર તમે કથા સાંભળો છો સારી વાત છે પણ હજી આ કથાને સમજવી હોય ને તો ગ્રહસ્થ હરિભક્તોએ મહારાજના સમકાલીન દાદા ખાચર પર્વતભાઈ ઝીણાભાઈ જેવા ગ્રહસ્થ ભક્તોના જીવન વાંચવા જોઈએ તમને ખબર ન હોય તો સંતોને કહો હોય તો ઓનલાઈન બધું સાહિત્ય અમે ઈમેલમાં મોકલી આપશું તમને સ્ત્રી ભક્તો હોય તેમણે મહારાજ સમકાલીન સ્ત્રી ભક્તોના જીવન વાંચવા જોઈએ અમે ત્યાગી સંતો છીએ અમે મહારાજ કાલીન મહારાજને સેવનારા એ સંતો કેવી રીતે મહારાજને રાજી કરી શક્યા કરી ગયા ઇતિહાસ જો વાંચીયે ને તો જ ખબર પડે એના જીવન કેવા હતા અને આપણા જીવન અત્યારે કેવા છે પ્રભુતા પામદના કોમો હે આ જગ માહી તુલસીદાસજી મહારાજે ચોકડી મારી દીધી આ દુનિયામાં કયો એવો ડાયો રાજા જન્મ્યો છે સત્તા ઉપર બેઠા પછી મદ ન ચડ્યો હોય કનક કનક તે સો ગુની માદકતા અધિકાય કનક એટલે ધતુરો કનક એટલે દુનિયાની નશા કરનારી વસ્તુ દુનિયાની નશા કરનારી દારૂ ભાંગ અફીણ વગેરે નસીલી વસ્તુ કરતા પણ કનક એટલે સુવર્ણ કનક એટલે સંપત્તિ કનક એટલે સત્તા એનો નશો હજાર ઘણો છે હજાર ગણો કેમ પેલી વસ્તુ તો છે ને ખાધા પછી નશો ચડે અને આ વસ્તુ તો ઘરમાં પડી હોય અને હજાર કિલોમીટર દૂર હોય તો નશામાં ફરતો હોય કે મારા ઘરમાં બીએમડબલ્યુ છે બોલો કેવો નશો હોય છે ને અમેરિકાનો ઈન્ડિયામાં જે કેવામ ટાઈટ થઈને ફરતો હોય ઘણા તો જોયા છે અમે ઓળખીએ ને પાછા અમે તો એટલે એવા સરસ કપડાં સોનાની ચેન બેન પહેરીને નીકળ્યા હોય અને પછી ચાર ગરીબ ભક્તો લઈને આવે ને પરિચય આપે અમેરિકાથી આવ્યા છે આપણે મનમાં હાસ્ય પણ કહેવાય તો નહીં આવે એવા સરસ મજાના સોના બોનાના કડા અભિમાન છે ધન અને સંપત્તિનો નશો એવો છે ને ઉતરતો નથી લખવા જેવું છે ખૂબ સરસ કોઈ લખ્યું છે શું ગજબનું લખ્યું છે કોઈ પામી જગતમાં અધિકાર પામી જગતમાં અધિકાર જો ઉપકાર કોઈ પણ સત્તા કોઈ પણ શક્તિ કોઈ પણ સંપત્તિ ભગવાન શા માટે આપે છે પોતા માટે નહીં એનાથી કોઈકનું ભલું કરીએ એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી એકાદ ચિણગારી એકાદ પ્રકાશનો તણખો એકાદ વ્યક્તિના જીવનમાં બસ પ્રકાશ પાથરી દઈએ આપણે પામી જગતમાં અધિકાર જો ન કરે ઉપકાર તો અધિકારમાંથી અ ગયો અને પાછળ રહ્યો ધિકાર ધિકાર અને ધિકાર હિટલરને કોઈ યાદ કરે છે સદામ હુસેનને કોઈ યાદ કરે છે અરે ગદાફીને કોઈ યાદ કરે છે બ્રુનેનો સુલતાન અત્યારે તમે ઇતિહાસમાં જુઓ મને તો આ બધા હરિભક્તો જાત જાતના મેસેજ ઈમેલ મોકલા કરતા હોય એટલે હું વાંચું પછી મને આ બધું જ્ઞાનમાં રસ થોડો સંપત્તિના ઢગલા ઉપર બેઠેલા બધા માણસો એના ઘરમાં કેટલું સોનું એના ઘરમાં કેટલી મિલકત એના ઘરમાં કેટલી સંપત્તિ યુગાન્ડાના ઈદી અમીને કોઈ યાદ કરે છે મુકેશભાઈ તમે તો ત્યાંથી આવ્યા છો કરે છે કોઈ જગ્યાએ સ્ટેચ્યુ છે અમે તો કંપાલા ઘણું ફર્યા નામ નિશાન નથી હેલે સેલેસી પેલો ઇથોપિયાનો ઇથોપિયાના હેલે સેલેસીને કેવી રીતે માર્યો ટુકડા ટુકડા કરી નાખ્યા ગદ્દાથી તો વિડીયો ક્લિપ ઓનલાઈન છે કેવી રીતે માર્યો સદ્દામને ફાંસીએ ચડ્યા ઓનલાઈન વિડીયો ક્લિપો છે સત્તા અને સંપત્તિ ભોગ માટે નહીં કોઈકના ભલા માટે છે પામી જગતમાં અધિકાર જો ન કરે ઉપકાર તો અધિકારમાંથી અગયો પાછળ રહ્યો ધિકાર ધિકાર અને રાજન તમને આ સત્તા મળી છે રાજ્ય મળ્યું છે સંપત્તિ મળી છે ભોગ માટે નહીં તેન ત્યક્તેન ભૂંજીતા પરમાત્માએ કૃપા કરીને તમને નિમિત્ત બનાવી આપ્યું છે તો તમે કોઈકને માટે વાપરજો કોઈકના ભલા કામ કરજો કેટલી સરસ મહારાજે વાત કરી ભગવાન છે ને ભગવાન પોતે જ્યારે ધર્મની વાત કરી એક જ લાઈનમાં મહારાજે ધર્મ કહી દીધો શું કે તમે તમારી આગળ જે મોટા યશસ્વી પવિત્ર ધર્મનિષ્ઠ રાજાઓ થયા એ કયા માર્ગે ચાલા એ જોયા કરજો અને એનો માર્ગ સ્વીકારજો અમે સંતો મુક્તાનંદ મુક્તાનંદને ગોપાળાન સમયનો રસ્તો લઈએ અને આગળ ચાલીએ ક્યારે ક્યારેય ભય થાય ખરો ક્યારેય પ્રોબ્લેમ થાય ખરો ન થાય તમે દાદા ખાચે ને પર્વતભાઈને આઈકન રાખી રોલ મોડલ બનાવીને આગળ રાખીને ચાલ્યા કરો ક્યારેય પ્રોબ્લેમ થાય પછી શાહરૂખ ખાનને જ રોલ મોડલ બનાવો તો થાય શું આધુનિક જે તત્વો ઘરી ગયા અનિષ્ટ તત્વો જે માણસના મનમાં આવી ગયા આજના ક્રિકેટરો છોકરાઓ તો એને જ માને છે ને ઘણાના ઘરે જઈએ કેટલા મોટા મોટા છોકરાઓની રૂમમાં પોસ્ટરો લગાડ્યા હોય કેવો ગાંડો ક્રેજ ક્રિકેટરોનો એક્ટરો કેવો ગાંડો ક્રેજ એ આપણું ભલું નથી કરવાના એ દેખાય છે ને એવા નથી સ્ટેજ ઉપર આવીને બહુ સારા રોલ કરતા હોય પણ એનું ચરિત્ર સારું નથી એને યાદ કરવાથી પાપ લાગશે એને યાદ કરવાથી કોઈકનું બગડશે મહારાણા પ્રતાપ વીર શિવાજી એને યાદ કરે ને એનું સ્મરણ કરે ને ભય કોઈ માણસને ખરેખર શૌર્ય ચડી જાય કારણ એ સત્યથી ભરેલા હતા પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી અરે આજે ગુરુકુલ રાજકોટના પરિવારના જોગી સ્વામી ધ્યાની સ્વામી અથાણાવાળા સ્વામી કેવા પવિત્ર સંતો ભુજના પુરાણી જીવન સ્વામી કેવા પવિત્ર સંતો આવા સાધુના દર્શન કરે આવા સાધુને યાદ કરે કેટલું બળ મળે આત્માને કેટલું બળ જે માણસ યાદ રાખવા જેવું છે આ બધી વાતો લગભગ શાસ્ત્રની બોલું છું જે માણસ ઇતિહાસને ભૂલી જાય છે એ ક્યારેય ઇતિહાસ બનાવી નથી શકતો સ્વામી વિવેકાનંદ કહેતા ધ કન્ટ્રી વિચ હેઝ બ્રાઇટ પાસ્ટ હેઝ બ્રાઇટ ફ્યુચર આપણે ભૂતકાળને ભૂલી ગયા આપણા પૂર્વજોને ભૂલી ગયા આપણા એ સંતો ભક્તો આપણી એ પવિત્ર પતિવ્રતા સંનારીઓ એની ગાથાઓને ભૂલી ગયા એટલે જ આજે પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ શેનો છે આજના તત્વોએ મુંડન કર્યું તો મુંડન કરી નાખે અડધા કપડાં પહેર્યા તો અડધા કપડાં ફાટેલા પહેર્યા ફાટેલા જાત જાતની દાઢી કરી એ ચાલુ કરી દીધું આજનું જોઈન ચાલ્યા એટલા માટે પરંપરાને છોડી દીધી સરસ કોઈ લખ્યું છે ગઈકાલ માટે રડે નહીં આવતીકાલથી ડરે નહીં એ ક્યાંય પાછો પડે નહીં ત્રણ જ દોષ છે કામ ક્રોધ અને લોભ ક્રોધ હંમેશા ભૂતકાળનો જ હોય ક્યારેય પણ ક્રોધ થાય તમને ઓલવેઝ રિલેટેડ ટુ પાસ્ટ ટેન્સ ક્રોધ એ હંમેશા એનું કારણ એનું મૂળ ભૂતકાળ સાથે જોડાયેલું છે એના મૂળમાં કંઈક ભય આઘાત કંઈક ગ્લાની છે અને લોભ હંમેશા ભવિષ્ય કાળનો જ હોય હંમેશા લોભ આવનારા સમયમાં તો જ લોભ થાય ને અને કામ હંમેશા વર્તમાનમાં હોય ભૂતકાળમાંથી જન્મેલો દોષ એનું નામ ક્રોધ ભવિષ્યકાળની ચિંતાઓમાંથી ઉત્પન્ન થયેલો દોષ એનું જ નામ લોભ અને વર્તમાનની વસ્તુ વ્યક્તિ કોઈક જોઈને લાલચ જાગે એને મેળવાની તાલા વેલી જાગે એ દોષનું જ નામ કામ આ ત્રણથી બચવા માટે એક જ માર્ગ છે એક જ માર્ગ પોતાની પરંપરાને જોઈએ આપણે હું કોણ છું જૂના સંતો એમ વાત કરતા આસિત ભગત અમારા સંતોને કામની છે અમારી વાત કહી દઉં ને મેં સાંભળેલી વડતાલના હરિચરણ સ્વામી કેવા સમર્થ બધા સંતો થયા અમે દીક્ષા લીધી ઓગણીસો નેવું માં તરત ને તરત ગુરુજી દીક્ષા લઈ અને સીધા જ હરિચરણ સ્વામીના વડતાલ મંદિરના ત્યારે સ્વામી કોઠારી હતા દર્શન કરવા માટે લઈ ગયા દંડવત કરાવ્યા સ્વામીને કહ્યું કે સ્વામી કઈક રૂઢિ વાત કરો સ્વામી બે વાત કરી આજે પણ મને યાદ છે સ્વામી કહેતા સાધુઓ મનમાં કઈ ઘાટ સંકલ્પ થાય ને ત્યારે માથે હાથ ફેરવવો બધું મુંડાવી નાખ્યું છે હવે મુંડન ક્યારે થાય બધું મુંડી નાખ્યું છે આપણો આ માર્ગ નથી આપણું મને આગું પાછું તો તું કહી દેવું ભિખારી હોય અને પેંડા ખાવાની ઈચ્છા થાય તો ખાઈ શકે ખબર છે કેમ આપણે તો ઠંડ ગોપાલ છીએ આ પેંડા આપણાથી ન ખવાય આપણી પરંપરાને જો યાદ રાખીએ આપણા એ સંતો ભક્તો મહારાજના સમકાલીને જીવબા લાડુબા જેવા સ્ત્રી ભક્તો મુક્તો એની જીવન ગાથાઓને જો આપણે વાંચ્યા કરીએ સાંભળ્યા કરીએ યાદ કર્યા કરીએ તો એટલી વસ્તુ સત્ય છે કે માણસને ઓટોમેટિક સત્ય શું છે ધર્મ શું છે ભક્તિ શું છે ઓટોમેટિક સમજાતું જાય કારણ કે શિક્ષાપત્રી વાંચવી અને વાંચ્યા પછી સમજવી એ અઘરી છે પણ મોટા પુરુષનું જીવન છે ને એ પોતે શિક્ષાપત્રી છે મોટા પુરુષનું જીવન છે ને એ પોતે વચનામૃત છે મોટા પુરુષના સંગમાં રહેવું ને એમાં શિક્ષાપત્રીને વચનામૃત બંને સમાઈ જાય એવા પવિત્ર સદગુરુ ને એની સાથે રહેવાથી શિક્ષાપત્રીને વચનામૃત ઓટોમેટિક આવી જાય એટલા માટે શ્રીજી મહારાજે રાજાને કહ્યું રાજન તમે ઇતિહાસમાં જેવા રાજાઓ થયા યશસ્વી પુણ્ય અને પવિત્ર કીર્તિવાળા એના માર્ગે ચાલજો જે કીર્તિમાનને માર્ગે ચાલે તેની કીર્તિ વધે છે તેની ક્યારેય અપકીર્તિ નથી થતી જે અહિંસા ધર્મ કહેવાય છે તે સર્વે ધર્મોમાં મુખ્ય છે જે અત્યારના રાજાઓ છે જે મહારાજના હૃદયમાં એક આગ હતી એક બળતરા હતી બહુ મોટું દુઃખ હતું આ વાત શ્રીજી મહારાજે હજારો જગ્યાએ કરી છે અત્યારના રાજાઓ છે તે બધા દાન અને પુણ્યનું કામ ઘણું જ કરે છે તીર્થયાત્રા કરે છે તમારી જેમ હરિદ્વાર જાય ઋષિકેશ જાય ગંગામાં સ્નાન કરે આ બધું કરે છે અનેક પ્રકારના વ્રતોને કરે છે જેની ઉપમા આપી શકાતી નથી પણ આ પણ શબ્દ જ્યાં આવે ને ત્યાં સીધા બેસી જવું મુકેશભાઈ કયો શબ્દ આવે ત્યારે પરંતુ અંગ્રેજીમાં શું કહેવાય બટ આ શબ્દ આવે ને શું કીધું દાન કરે છે પુણ્ય કરે છે તીર્થયાત્રા કરે છે વ્રત કરે છે પરંતુ આપણે પણ દાન કરીએ છીએ પુણ્ય કરીએ છીએ તીર્થયાત્રા કરીએ છીએ વ્રત કરીએ છીએ આવતીકાલે હરિજયંતિ છે તો કરીશું આવતીકાલે હરિજયંતિની સાંજે મહાપૂજા થવાની છે ઘણા દૂર દૂર રહેલા હરિભક્તો ઘરે પણ મહાપૂજા કરે છે કરીએ છીએ કરવી જ જોઈએ પરંતુ આ આ સાંભળવાનું છે કોઈ પણ શાસ્ત્ર તમે દાદા વાંચો આ એક તમને વાંચવાની રીત બતાવો એમાં પરંતુ શબ્દ જ્યાં આવે ને ત્યાં થોડું ભારથી વિચારીને વાંચવું તમારે તો શું મિસ થાય છે ને આપણને ખબર પડી જશે પણ તે રાજાઓ જ્યારે હિંસામાં રૂચિ રાખે છે ત્યારે તેમણે કરેલા દાન વ્રત તીર્થ આદિ બધા પુણ્યકર્મ બળીને ભસ્મ થઈ જાય છે તે રીતે જ કેટલાક વિપ્ર ભણી ગણીને સારા વિદ્વાન થાય છે પણ તેઓ પણ દુરાચારી થઈ જાય છે તે વિપ્રો હિંસા કરવામાં અનંત સુખ મનાવે છે તેમજ હિંસા કરવાથી તેના ફળ સ્વરૂપે જે દુઃખ થાય છે તેને કહેતા નથી અને રાજાઓ પણ પોતાની બુદ્ધિથી તેને વિચારીને જોતા નથી દાન કરે પુણ્ય કરે વ્રત કરે તીર્થ કરે આ આ બધા સાધન કરે છે પરંતુ હિંસામાં રૂચિ રાખે છે એ સમયમાં હિંસાઓ પુષ્કળ થતી રાજા મહારાજાઓ હિંસાઓ કરાવતા હિંસાને અનુમોદન આપતા પંડિતો સ્વાદવસ્થ થઈને શાસ્ત્રોના અર્થ અવળા કરી યજ્ઞના નામે તીર્થોના નામે વ્રતના નામે વ્રતના દિવસે હિંસાઓ કરતા આ જ વાત શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ કરી છે સત્સંગમાં આપણને થાય આપણે ક્યાં હિંસા કરીએ છીએ મહારાજ એમ કહે હરિચરિત્રામૃત સાગરમાં ભજન કરે સેવા કરે તીર્થ કરે વ્રત કરે આ બધું કરે પણ મન મેળે કરે અને મોટા પુરુષ અને સંતો ભક્તો કુરાજી થાય એમ કરે તેનું કરેલું તે સર્વે વ્યર્થ છે લખી રાખવા જેવી વાત મને આ વાત એટલી બધી ગમે છે શ્રીજી મહારાજના શબ્દો છે હરિચરિત્રામૃત સાગરના સત્સંગ કરવાની કરોડો રીત છે પણ તેમાં શુભ અને શ્રેષ્ઠ રીત એ જ છે જેનાથી ભગવાન સંત અને ભક્ત રાજી થાય કોઈને દુખવવા એ પણ હિંસા છે કોઈનો દ્રોહ કરવો એ પણ હિંસા છે આજે સત્સંગમાં ધર્મના નામે પુણ્યના નામે ભજન ભક્તિના નામે આવો દ્રોહ પુષ્કળ થઈ રહ્યો છે પુષ્કળ પ્રમાણમાં એ હિંસા નથી હવે શ્રીજી મહારાજ શું કહે છે પેલા રાજાઓને પણ ખબર નથી પડતી એ પણ હિંસા કરે છે અને પંડિતો શાસ્ત્રના આધારે કરાવે છે પરંતુ ફરીવાર કારણ કે આ મહારાજના હૃદયમાંથી વેદનામાંથી પ્રગટ થયેલો વેદ છે એટલે પરંતુ જ્યારે સ્ત્રી અને ધનથી દૂર રહેનારા અને જગતના સુખને નહીં ચાહનારા એવા શુદ્ધ સંત જીવને મળે છે ત્યારે તેને સંસારના બંધનથી છોડાવે છે આવા સાચા સંત મળે તો જ સંસારના બંધનમાંથી છૂટે બાકી તો બે બંધન વધારે પેલા પુરાણી કથા કરવા આવેલા અને ભાગવતની કથા કરતા કરતા કોઈક જગ્યાએ ફસાઈ ગયા કોઈક બાય માણસ આગળ બેસે મન માની ગયું ધર્મની વાત મુખમે રામ બગલ મેં બગલા જેવું ઉપરથી ઉજળું અને અંતરથી કાળું આવું એનું જીવન પાંચ સાત દિવસ પારણ પૂરી થઈ બધાય વિદાય કરી ખૂબ ભવ્ય સ્વાગત કરી ફરીવાર પધારવા વિનંતી કરી જતા જતા પેલી સ્ત્રીને પાછું એકાંતમાં મળ્યા અને ઢીલા થઈ ગયા કે હવે આપણે ક્યારે ભેગા થશું પણ પેલી સ્ત્રી હોશિયાર ચતુર હશે એને અને અમે સ્ત્રી ચતુર જ હોય સ્ત્રીએ કહ્યું કે મહારાજ એક વાત કરું શું હવે ક્યારે મળશું મને ખબર છે ક્યારે જો તમે કરેલી વાત અને શાસ્ત્રો સાચા છે તો નરકમાં જ મળવાના જ આપણે નથી દીઠી ભૂખ ને કદી નથી દીઠી ભૂખ ને કદી છતાં એ ભૂખ પર બોલે નથી દીઠી ભૂખ ને કદી છતાં એ ભૂખ પર બોલે અનિતિથી ભર્યું જીવન અને પાછો નીતિ પર બોલે પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે અને સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે આવા અનિષ્ટ તત્વો જગતમાં ચારે બાજુ રાફડાઓ ફાટ્યા છે માફ કરજો આમે વિચરણમાં જઈએ ને તો ઘણા ભક્તો કે અમે આ કથા સાંભળીએ અમે તે કથા સાંભળીએ કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો પણ જેનું જીવન જેનું વર્તન જેનું ચરિત્ર તમને ખબર નથી એ આસ્થાની ચેનલમાં આવતા હોય મોટા મોટા સારા પોસ્ટરો બેનરો જોઈ અને તમે કથા સાંભળવા લાગી જશો એનાથી કલ્યાણ નહીં થાય વાત ગમે એટલી સારી હશે પણ વર્તન વિનાની હશે ને વાત ગમે એટલી સારી હશે પણ વર્તન વિનાની હશે ને તે તમને મુક્ત નહીં કરે શું કરશે બંધન કરશે જેનું જીવન જેનું વર્તન અને જેનું ચારિત્ર જાણો છો એવા સંત કે ભક્ત એની કથા તમે સાંભળો મારો વિરોધ નથી પણ હાવ ઢોંગી હાવ નમાલા હાવ ધૂતારા ધોળા દિવસના ધૂતાળા કેવા શબ્દો મારે વાપરવા જગજાહેર વાત થયા પછી જેના ચહેરા ચાડી ખાતા હોય એના કુકર્મોની જેની વાણીમાં રાગ દ્વેષ ઘોળાતો હોય અને એવાની વાતો તમે સાંભળશો શું કલ્યાણ કરશે નહીં કરે મહારાજ એટલે કહે છે સ્ત્રી અને ધનથી દૂર રહેનારા જગતના સુખને નથી ચાહનારા એવા શુદ્ધ સંત મળે ત્યારે જ જીવને બંધનથી છોડાવે છે કેટલી વાતો કરવી મુકેશભાઈ આગળ ચાલવું છે ને આપણે પાછું આજે કંઈક આવું થઈ ગયું છે જેને પ્રગટ ભગવાનની દ્રઢ ઉપાસના હોય છે તેઓ ક્યારેય ભગવાનને નિરાકાર માનીને ભજતા નથી કેમ જે તે ભગવાન સદા મૂર્તિમાન જ છે જેવા હાલ અમે તમને દેખાઈએ છીએ તેવી જ તે ભગવાનની મૂર્તિ છે અને જેવી અમારી વાત છે તેવી જ તેમની તે વાત છે શ્રીજી મહારાજ ઇન્ડાયરેક્ટલી કહી દીધું શું કહી દીધું અમે જ ભગવાન છીએ જેવા હાલ અમે તમને દેખાઈએ છીએ તેવી જ તે ભગવાનની મૂર્તિ છે એટલે કોણ છે પોતે જેવી અમારી વાત છે તેવી જ તેમની વાત છે શું કહ્યું મહારાજે અમે નથી બોલતા રાજન એમ ન માનતા એક નાનકડા બ્રહ્મચારીએ વાત કરી એમ ન માનતા એક નાના એવા બાલ પ્રભુએ વાત કરી અમે સાક્ષાત ભગવાન છીએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમારામાં શ્રદ્ધા જાગશે ને તો જ અમારી વાતમાં વિશ્વાસ આવશે વાત સાચી ને અમારામાં શ્રદ્ધા જાગશે ને તો જ અમારી વાતમાં વિશ્વાસ આવશે અને અમારી વાતમાં વિશ્વાસ આવશે ને તો જ તમારા શ્વાસે શ્વાસે આ વાતનું અનુસંધાન રહેશે અને તો કલ્યાણ થશે

તેથી તે પરમાત્મા તમને મળી જ ચૂક્યા છે હવે આ મૂર્તિનું સદા અંતરમાં ધ્યાન કરતા રહેજો આ મૂર્તિ સિવાયનું બીજું જેટલું કંઈ જોવામાં કે સાંભળવામાં આવે તે બધું જ અંતે નાશ થઈ જશે માટે તેની ક્યારેય આશા રાખવી નહીં આ મૂર્તિ સિવાયની બીજી આશા કંઈ કામમાં આવવાની નથી કેમ જે ભગવાન સિવાયની બધી જ આશાઓ જીવને બંધન કરાવે છે સો અબ અંતે કે રખના ઓર આસ કછો હે કામન સબ બંધન કરાવે ભગવાન સિવાયની બધી આશા બંધન કરનારી છે બધી જ આશા કોઈ સાધુને એમ હોય પચા મંદિર ઉભા કરી દઉં એ પણ બંધન જ છે કોઈ સાધુને એમ હોય ભગવાનમાં જોડી દઉં તો ગોપાલ સ્વામીના મત પ્રમાણે એ પણ બંધન જ છે કદાચ બીજાનું કલ્યાણ થઈ જાય પણ એનું કલ્યાણ પેલા રોડ ઉપરના માઇલ ને વાંચી ઘણા મુંબઈ પહોંચી જાય પણ માઇલ સ્ટોન તો ત્યાંનો ત્યાં મુંબઈ ડાબી બાજુ સો કિલોમીટર એ વાંચી ડાબી બાજુ વળી કેટલા લોકો મુંબઈ પહોંચી જાય પણ માઇલ સ્ટોન તો એટલા માટે મેં કહ્યું ને શરૂઆતમાં મંતવ્ય આપ્યું આજે બહુ સરસ મંતવ્ય યાદ રાખ્યું આશીષ ભગત તમે દાદાએ મુકેશ ભગત પાકું કરવાનું હા હવે આટલું જ કરવાનું છે આટલું જ જે દિવસે મૂર્તિમાં માલ મનાશે ને ત્યારે આપણા હૃદયમાં મુક્તપણું જાગી જશે મુક્તપણું પણ એ મૂર્તિમાં માલ એ મૂર્તિમાં મહા સુખ ક્યારે મનાશે કોઈ એવા મોટા પુરુષ જે મહારાજને મળ્યા હોય જેણે મહારાજને જાણ્યા હોય જેણે મહારાજને અનુભવ્યા હોય જેણે મહારાજને જોયા હોય એવા એકાંતિક સત્પુરુષ મળે છે ને એટલે વચનામૃતમાં ચાર જગ્યાએ લગભગ ચાર જગ્યા કરતાં પણ વધારે પ્રશ્ન એવો પૂછાયો પ્રથમનું ચુમ્માલીસ ભગવાનમાં સ્નેહ કોને કહેવાય મહારાજે જવાબ આપ્યો પંચામૃતનું ભોજન કરતો હોય ભૂખ્યો હોય અને એમાં કોઈ કાંકરા નાખે અને જેવું વસમું લાગે એવું ભગવાન સિવાય બીજું ચિંતન થાય તો પણ જેને દુઃખ થાય તો સમજવું એને ભગવાનમાં સ્નેહ છે તરત ફરી પ્રશ્ન પૂછ્યો મહારાજ ભગવાનમાં એવું હેત ક્યારે થાય તો મહારાજે જવાબ એ જ આપ્યો એવું હેત ભગવાનમાં જેને હોય એવા સંત એની સેવા કરે એને રાજી કરે તો એ સાધુના સંગે કરીને જીવને પણ ભગવાનમાં એવું હેત થાય છે આ રસ્તો છે સાધુ ભગવાનમાં જોડે છે એટલે સંતનો મહિમા છે

શ્રીહરિમાં જેવું સુખ છે તેવું સુખ ક્યારેય બીજા કોઈમાં લેસ માત્ર પણ નથી જ્યાં સુધી સુધી સુખ મનાય છે ત્યાં ભવ બંધન છૂટતું નથી કારણ ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ બંધન નથી છૂટતું એનું કારણ તો ભગવાન સિવાય હજી બીજી જગ્યાએ માલ મનાણો છે માલ મનાણો છે એટલે ઈચ્છા જાગે છે ઈચ્છા જાગે છે એટલે બંધન થાય છે થઈ ગઈ વાત સીધી બંધનનું કારણ ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ બંધન નથી છૂટતું એનું કારણ ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ નથી છૂટતું એનું કારણ બીજામાં માલ મનાણો છે અને બંધન છૂટવાનું કારણ આગળ પણ વાત આવી હતી કે એવા સ્ત્રીને ધનથી દૂર રહેનારા જગતને ન ચાહનારા એવા શુદ્ધ સંત મળે ત્યારે જીવનું બંધન છે જવાબ જવાબ આવી ગયા ત્રણે ત્રણના સ્પષ્ટ શાસ્ત્ર પ્રમાણે મહારાજની પોતાની પોતાની જ શૈલીના પોતાની જ ભાષાના જવાબો આપણે કરીએ છીએ ત્રણેયમાં ઉલટું ત્રણેયમાં આપણે ઉલટા છીએ કેટલા અરમાન બોલો કેટલા કોડ હજી તો દરિયામાં મોજા ઉછળતા હોય ને એમ માણસના મનમાં ઈચ્છાઓ જન્મતી હોય છે આમ કરીશ આમ કરીશ પેલી વાત નથી પેલો ગરીબ માણસ હતો અને પછી માગવા ગયો તે લોટ ચાર ઘણો મળી ગયો દરરોજ તો આમ થોડો ઘણો મળે પણ આજે આખો ઘડો માટલાનો પેલો માટીનો ઘડો આખો લોટથી ભરાઈ ગયો થોડી પ્રાપ્તિ થઈ હરખાતો 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 એટલો બધો રાજી થઈને આવ્યો કે આ લોટ વેચીશ એમાંથી બકરી લાવીશ બકરીનું દૂધ કાઢીશ એ વેચીશ એમાંથી પછી ગાય લાવીશ એને સાચવીશ એને પાલીશ એને રાખીશ અને એ દૂધ વેચી અને એમાંથી પછી બાય લાવીશ આમ કરતાં કરતાં સુઈ ગયો માટલાનો એ જે લોટ ભરેલો માટલું હતું એ સામે મૂકેલું અને આ ખાટલા પર સુતા સુતા સંકલ્પ કરીને ઘસઘસાટ ઊંઘમાં જતો રહ્યો હવે જે વિચાર હતા એ જ વિચાર ચાલુ રહ્યા આંખો બંધ થઈ ગઈ પણ મન તો ચાલુ જ છે ને સ્વપ્નવસ્થા તો ચાલુ જ છે ને એટલે વિચાર ચાલુ રહ્યા બકરી લાવ્યો દૂધ વેચી ગાય લાવ્યો પછી બાઈ લાવ્યો લગ્ન થઈ ગયા બે ચાર દીકરાઓ થયા અને દોડતો દોડતો ઘરમાં આવતો હતો અને એની ઘરવાળી કે દીકરાઓને ખીજાતી હશે અને આ વચ્ચે પડ્યો અને ઘરવાળીને લાત મારી આ સ્વપ્નમાં સ્વપ્નમાં ઉલાળીને લાત મારી તો શું થયું શું થયું દાદા માતલાને લાત મારીને તો માતલું આખું ફૂટી ગયું અને બધો લોટ ઢોળાઈ ગયો એક આટલો લોટ મળી જાય તોય માણસના આટલા બધા સંકલ્પો જન્મી જાય તો અમેરિકાના વિઝા મળે પછી કેટલા સંકલ્પો જન્મતા હશે હાથમાં ન આવ્યો ત્યાં સુધી પંચાવન વર્ષનું પ્લાનિંગ કરી નાખે કે ન્યુજર્સીમાં આ જગ્યાએ હાઉસ લેવું છે એક મિલિયનનું આટલી લોન લેશું આમ ભરીશું પછી આ ગાડી લેશું ફરારી એક બનેલો દાખલો દાદા એક આપણા ગુરુકુલનો છોકરો સૂતેલો તે આ તો આપણે સાંભળેલો એટલે કહીએ બરાબર કે સૂતે પેલી ગામડામાં છોકરા રહેતા હોય વેકેશનમાં ઘરે ગયેલો સૂતા સૂતા પછી ખબર નહીં શું થયું સ્વપ્ન આવ્યું અને ત્યારે મારુતિ ફંટી ગાડીનો જમાનો અને સપનામાં ભાઈ આણે તો મારુતિ ચાલુ કરી અને રોડ એવો સરસ સ્વપ્નમાં તો રોડ સારો જ હોય ને દાદા આમાં સપના બહુ મીઠા લાગે બધાને એવો ચકાચક ચક અમેરિકા જેવો રોડ અને પછી ભાઈ આને ગાડી બરાબર જવા દીધી ને એક્સિલેટર ઉપર એ પગ દબાવે એવો પગ દબાવે પેલો ખાટલો હતો ને ખાતલાની ઈં આવે આગળનો લાકડાનો થાંભલો આવે એના પર પગ એવો દબાવે એવો દબાવે એવો દબાવે એટલો બધો પગ દબાવ્યો ખાતલો પાછળથી આખો ઊંચો થયો ને ધડ દઈને નીચે પડ્યો આખું ઘર જાગીને એવું કા શું થયું આ શું થયું પણ ખાતલામાં સૂતો સૂતો તું આખો ખાતલો ઊંધો કેમ પડ્યો છોકરામાં અવાક બની ગયો ક્યાં ગઈ મારુતિ ક્યાં ગયો રોડ બધા કે પણ થયું શું આ ત્યારે છોકરાએ કહ્યું મારુતિ ફંટી ચલાવતો તેટલે આ થયું બધું ઈચ્છાઓ માણસને દુખી કરે છે આસક્તિ જ માણસને દુખી કરે છે આશા જ માણસને દુખી કરે છે બધા શાસ્ત્રોના મત છે ભગવાનનો ભક્ત એટલા માટે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ પોતાની ઈચ્છા નથી રાખતો કોની ઈચ્છા રાખે છે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ નીલકંઠ વર્ણી ભગવાન છે છતાં રાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે મહારાજે આગળ કહ્યું ભગવાનની ઈચ્છા હશે તો અમે આવીશું ભગવાનની ઈચ્છા હશે તો અમે ફરી મળીશું ભગવાનની ઈચ્છા હશે તો તમે કહો છો એમ અમે કરીશું બધી જગ્યાએ આગળ શું બોલ્યા ભગવાનની ઈચ્છા ભગવાનની ઈચ્છા શ્રીહરિની આટલી વાત સાંભળી એટલે રાજા રણજીતસિંહને મનમાં અતિશય સુખ શાંતિ થઈ પછી રાજા પોતાના દેશમાં ગયા અને શ્રીહરી પાછા અયોધ્યા આવ્યા ત્યાં થોડા દિવસ છાના રહી પાછા ચાલ્યા પછી શ્રીહરી મુક્તનાથના દર્શન કરવા માટે ઈશાન કોણ તરફ ચાલ્યા ત્યારે ચાલતા ચાલતા જ્યાં મોટો કાળો પર્વત છે ત્યાં આવ્યા તે પર્વત ઘણો વિશાળ હતો તેના ઉપર અનંત વૃક્ષો હતા પશુઓ તેમાં એટલા ફરે છે કે તને ગણે પાર આવે નહીં જેટલી મનુષ્યની જાતિ કહેવાય છે તેમાંથી એક પણ મનુષ્ય ત્યાં જોવા મળતા નથી શ્રીહરિ તે કાળા પહાડના વનમાં પહોંચ્યા પોતાની સાથે બીજો કોઈ માણસ પણ ન હતો કાળા પર્વતની જે તળેટી તે તો વનથી ઘણી જ ઘાટી હતી તેને શ્રીહરિએ જોઈ જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ઊંડો ઉતરી શકતો નહીં ત્યાં જઈને શ્રીહરિએ નિવાસ કર્યો વન અને પહાડ તો અતિ ઘોર અને ભયંકર હતા પણ તેને દેખીને તો શ્રીહરીને અતિશય આનંદ થયો મહારાજની રુચિ હતી ને વનમાં પર્વતમાં જંગલમાં એકાંતમાં રહેવું તે એટલે રાજી થયા ફળ ફૂલ કંદ મૂળ પત્ર ફળ જે મળે તે જમી લેતા અને મનમાં અતિશય આનંદ માનતા અત્યંત સ્વાદુ કોમળ અને રસાળ સોનેરી કેળા ત્યાં બહુ થતા હતા તેને નિત્ય જમતા હતા નિર્મળ નીરવાળી નદીઓ ઠેકાણે ઠેકાણે વહેતી હતી અનેક જાતભાતના પશુઓ અને પંખીઓના ટોળા ટોળા તે વનમાં રહેતા હતા સિંહ તથા વાઘનો કોઈ પાર ન હતો જંગલી ભૂંડ તથા જંગલી પાડા હાથી રીંછ ભીંછ એક જંગલી જનાવર અને ગેંડા પોતપોતાની જાતિના અતિ શબ્દો કહી રહ્યા હતા તેમાંય જ્યારે કેસરીસિંહ તાળુક્યા હોય ત્યારે તેના પડછંદાથી વન અને પહાડો ગાજતા હતા ચમરી ગાયો રોજ સાબર અને શિયાળ જંગલી પશુઓના ટોળે ટોળા ઘૂમતા ફરતા હતા વરુ વાનરા ભૂરા હરણ કસ્તુરિયા મૃગ એ બધા ભેળા રમતા હતા ત્યાંની પથરાળ જમીન ઉપર અપાર કાકરા હતા સુકોમળ ચરણોવાળા શ્રીહરી ત્યાં વિચરતા હતા તીખી અણીવાળા કરડા કાંટા જમીન ઉપર પથરાયેલા હતા ત્યાં પગમાં કાંઈ જ પહેર્યા વિના શ્રીહરી ચાલતા હતા ભૂત પ્રેત કે દૈત્ય કોઈનાથી તેઓ ડરતા નહીં આત્મસત્તા રૂપે થઈને શ્રીહરી વનમાં ફરતા હતા ભગવાનની કેટલી મોટી કરુણા જીવોના કલ્યાણ માટે પ્રભુએ કેટલું કષ્ટ સહન કર્યું શ્રીહરી ગર્વરહિત અને અતિશય દયાળુ હતા અતિશય કુશાગ્ર બુદ્ધિવાળા હતા જે કંઈ ફળ ફૂળ ફૂલ મળે તે જમતા કાંઈ ન મળે ત્યારે પાણી પીને ચલાવતા કોઈ દિવસ કંદમૂળ મળે તો દેવને નૈવેદ્ય ધરાવીને પ્રવીણ શ્રીહરી જમતા ક્યારેય ઘરને સંભાળતા નહીં વચનામૃતમાં મહારાજ એમ કહે વિષ્ટાનો એક વાર ત્યાગ કર્યા પછી ફરીવાર ક્યારેય જોવાની ઈચ્છા જ ન થાય કોઈ પાછો વળીને જોવા ગયો ક્યારેય જોવા ન જાય સંકલ્પ જ ન થાય ભૂલમાં પણ ન થાય એવી રીતે એકવાર સંસાર છોડ્યા પછી જેને ક્યારેય પણ સંસારની ફરીવાર ઈચ્છા નથી થતી એ સાચો ત્યાગી છે ત્યાગ અને વૈરાગ્યનું ઉત્તમ ઉદાહરણ ભગવાન શ્રીહરિએ પોતાના જીવન દ્વારા પૂરું પાડ્યું બોલીને નહીં વર્તન દ્વારા ભગવાન શ્રીહરીએ ત્યાગ અને વૈરાગ્યના પાઠો શીખવાડ્યા આપણે આગળ ઘણી બધી કથાઓ સાંભળી છે ને મોટા પુરુષો આજે પણ હ ગુરુજી ઘણી વાર વાત કરતા આ બહુ પ્રસિદ્ધ વાત છે એટલે કહું રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજ ખૂબ મોટી ઉંમરે પણ ખૂબ તપ કરતા ખૂબ ભજન કરતા રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજને તપ કરતા જોઈ સંતો પ્રાર્થના કરતા સ્વામી તમારું શરીર વૃદ્ધ થયું છે તમારે જરૂર નથી તમે ન કરો ત્યારે સ્વામી એમ કહેતા ગુરુજી આ વાત સાંભળી છે ગુરુજી મારી સંતોની સભામાં ઘણી વાર કર્યા વાત શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા મારે જરૂર નથી મેં તો ઘણું કરી લીધું પહેલા હું કરતો નહીં મારા માટે કરતો અને હવે હું જે કરું છું ને એ તમે બધા ચાલુ રાખો એટલે બાકી હું વૃદ્ધ અવસ્થામાં છોડું ને તો તમે બધા યુવાનીમાંય છોડી દો આપણા ગુરુજી કેટલું તપ કરે કેટલું ભજન કરે મોટા પુરુષો પોતાના જીવન દ્વારા પાછળ આવનારા સંતો પાછળ આવનારો સમાજ એને પ્રેરણા પૂરી પાડતા હોય છે આપણને ભગવાન શ્રીહરી આવી રીતે અતિશય દયા કરીને આશ્રિતો ઉપર વન વિચરણ કરે છે કોઈ દિવસ કંદમૂળ મળે તો દેવને નૈવેદ્ય ધરાવીને પ્રવીણ શ્રીહરી જમતા ઘરને ક્યારેય સંભાળતા નહીં વનમાં જ ઘણો આનંદ માનીને ફરતા રાજરસિંહ ભરતજીના આખ્યાનનો મનમાં વિચાર કરતા અને તેથી ખૂબ જ અસંગ અનાસક્ત રહેતા તે બધા વનને દેખતા દેખતા તે વખતે શ્રીહરી પુલ્હાશ્રમ તરફ ચાલ્યા શ્રીહરિને તપ કરવાનો ભારે ઈશક હતો વિચાર કરીને શરીરમાં ત્યાગ વૈરાગ્ય રાખતા એકવાર ચાલતા ચાલતા રસ્તો ભૂલી ગયા છતાં મનમાં ઘણો ઉત્સાહ હતો પછી દિશાનું અનુસંધાન રાખીને ચાલ્યા પોતાના શરીરનું કંઈ ભાન ન રહ્યું એમનમ ત્રણ દિવસ જતા રહ્યા છતાં પાણી કે ફળ વગેરે કંઈ મળ્યું નહીં ચોથે દિવસ શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું તેથી જમીન ઉપર ઢળી પડ્યા અન્ન અને જળ વિના અતિ શિથિલ થયેલું શરીર ભગવાનનું પૃથ્વી પર પડી ગયા મૂર્છા બે ઘડી રહી ચેતના આવી ત્યારે ઉભા થયા ચારે દિશાઓ તરફ દ્રષ્ટિ કરી દૂર એક નદી દેખાણી ત્યારે ધીરે ધીરે તરફ ચાલ્યા પહેલા નદીમાં સ્નાન કર્યું પછી હરખાઈને દેવ પૂજા કરી પછી જળપાન કર્યું તરસ છિપાઈ તેથી શરીરમાં થોડી ધીરજ આવી પછી જોયું તો નજીકમાં જ એક મોટું વડલાનું ઝાડ હતું તે ઝાડના થડ પાસે બેઠા સૂર્ય આથમી ગયો સંધ્યાવંદન કરીને નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી સાગરના દ્વિતીય પૂરમાં પુનઃ અયોધ્યા આવી મુક્તનાથના દર્શન કરવા કાળા પર્વત તરફ પ્રયાણ કર્યું એ નામે બાવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય